જો સામાજિક સંસ્થાઓ મદદ આવી શકતી હોય તો મેદાનમાં આવો જનતાની સેવા કરો જનતાએ જે ટેક્સ ભર્યો તે કમાણીમાંથી આ કોવિડ કોચ તૈયાર કરવામાં આવ્યા પરંતુ એક વર્ષથી તેનો કોઈ ઉપયોગ નથી થયો અમદાવાદના કાકરિયા યાર્ડમાં કોવિડ કોચ શોભાનો ગાંઠિયા બની ગયા અસારવા ઓફિસ પાછળ પર દૂર ખાઈ રહ્યા છે આ કોચ જુઓ ઝી ચોવીસ કલાકના રિયાલિટી ચેકમાં કોવિડ કોચની આ હાલત મફતમાં પગાર લેવાનો જનતાના ટેક્સ ઉપર કોવિડ કોચ ઉભા કરવાના ને બીજી તરફ ભાવનગર જુઓ વડોદરા જુઓ ગાંધીનગર જુઓ તમામ જગ્યાઓ પર રસ્તા ઉપર સુવું પડે છે સ્ટ્રેચર પર સુવું પડે છે પેશન્ટના પરિવારને બેસવાની ખુરશી હોય તેના ઉપર બેસીને તેમને સારવાર લેવી પડે છે વ્હીલચેર પર બેસીને બાટલા ચડાવે છે પરંતુ આ કોચનો ઉપયોગ નથી થતો जी चौबीस कलाक द्वारा રેલવે દ્વારા જે આઇસોલેશન કોચ બનાવવામાં આવ્યા હતા કોરોના મહામારીને લઈને તેનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે અગાઉ કે દર્શાવ્યું હતું આપ જોશો અહીંયા જે આઇસોલેશન કોચ છે કઈ રીતની પરિસ્થિતિ છે આપ જોશો કે અહીંયા જે ડસ્ટબિન વચ્ચેની સીટ જે છે અહીંયા કાઢી દેવામાં આવી હતી દર્દી માટે કે જ્યારે દર્દીને અહીંયા આઇસોલેટ કરવામાં આવે ત્યારે તેને તકલીફ ના પડે પણ જે રીતથી અહીંયા ડસ્ટબિનની હું વાત કરું આપ જોશો કે ડસ્ટબીન કઈ રીતે પડ્યું છે ડસ્ટબિન પર ડસ્ટ જોવા મળી રહી છે મારા સહયોગી અક્ષય મારી સાથે છે અને અમે તમામ દ્રશ્યો જે છે દર્શાવી રહ્યા છીએ આ આઇસોલેટેડ કોચ કોરોનાના દર્દીઓ માટે વિશેષ રૂપથી તૈયાર કરવામાં આવ્યું હતું અને તેની દુર્દશા જે છે કરોડોના ખર્ચે સિત્તેર જેટલા કોચ જે છે એ તૈયાર કરવામાં આવ્યા હતા આઇસોલેટેડ કોચ અને આ આઇસોલેટેડ કોચની આ પ્રકારની પરિસ્થિતિ જે છે એ ખૂબ ચિંતાનો વિષય છે બીજી મહત્વની હું વાત કરું તો જે રીતે કોરોનાના કેસો સતત અમદાવાદ મહાનગરની અંદર વધી રહ્યા છે સરકારની જેટલી પણ હોસ્પિટલો છે અમદાવાદ સિવિલની હું વાત કરું તે સિવાય કેન્સર હોસ્પિટલની વાત કરું હાર્ટ હોસ્પિટલની વાત કરું કિડની હોસ્પિટલની વાત કરું મંજુશ્રી મિલ કમ્પાઉન્ડની હું વાત કરું તમામ જગ્યા ઉપર આ પ્રકારની પરિસ્થિતિ જે છે એ વાસ્તવિકતા દર્શાવે છે અને જે રીતે આ જે કોચ છે તેની અંદર ઓક્સિજનના સિલિન્ડર્સ પણ મૂકવામાં આવ્યા હતા અમે તપાસ કરી રહ્યા છીએ કે અત્યારે એ ઓક્સિજનના સિલિન્ડર જે છે એ અહીંયા છે કે નથી પણ આપ જોશો કે હા અહીંયા અત્યારે ઓક્સિજનના સિલિન્ડર ફરીથી અમે દર્શાવી રહ્યા છીએ આપ જોશો કે અહીંયા ઓક્સિજનના સિલિન્ડર અત્યારે પણ અહીંયા પડ્યા છે આ કોચની અંદર અને જે ઓક્સિજનના સિલિન્ડરને ચલાવવા માટે આપ જોશો કે જે ઓક્સિજન નું જે ટેમ્પરેચર હોય કે જે કયા માફથી કેટલું એ ઓક્સિજન દર્દીને આપવાની વાત છે તે પણ અહીંયા ધૂળ ખાઈ રહ્યું છે આ પરિસ્થિતિ જે છે સરકારના કરોડો રૂપિયા જે છે તેનું કઈ રીતથી નુકસાન કરવામાં આવી રહ્યું છે આખા કોચની અમે મુલાકાત લઈ રહ્યા છીએ આખા કોચમાં અમે તરસાવી રહ્યા છીએ આપ જોશો કે કઈ રીતથી આ કોચની અંદર જે ટોયલેટ બનાવવામાં આવ્યા હતા એક કોચમાં સાત કે નવ દર્દીઓની વાત હતી તો આપ જોશો કે ટબ હોય કે ડોલ હોય બાલ્ટી હોય કે મગ હોય આમાંથી આપ જોઈ રહ્યા છો કે આ પ્રકારની પરિસ્થિતિ આ કોચની આ ખૂબ ચિંતાજનક વિષય છે રેલવે પ્રશાસન દ્વારા ભારત સરકારે કરોડો રૂપિયા આપ્યા હતા ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે એ ચિંતા ઉપજાવે તેમ છે કોરોનાના સતત કેસો વધી રહ્યા છે કેમ રેલવે પ્રશાસન હરકતમાં નથી આવતું અગાઉ પણ જી ચોવીસ કલાકે પર્દાફાશ કર્યો હતો આ કોવિડ કોચનો આ રીતના કોચ શું ખરેખર આવનારા સમયની અંદર જ્યારે કોરોનાના કેસો અત્યારે એટલા બધા વધી ગયા છે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે તો આ કોવિડ કોચને કોચનેમાલ કરવા માટે કઈ રીતથી તેનો ઉપયોગ થઈ શકશે કઈ રીતથી દર્દીઓ માટે આ ઉપયોગમાં આવી શકશે એક મોટો સવાલ છે કેમરા પર્સન અક્ષર રાવલની સાથે અમિત રાજપૂત જી મીડિયા અમદાવાદ રેલવેના કોવિડ કોચનું ઝી ચોવીસ કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે આ આઇસોલેશન કોચ જે છે એક કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે બીજું કોચ રેલવેનું જે છે એનું ચેક કરી રહ્યા છીએ આપ જોશો કે અહીંયા સાફ સાફ લખ્યું છે કે નોવેલ કોરોના વાયરસ સંબંધી જ્યારે આની શરૂઆત કરવામાં આવી હતી કોચની ત્યારે દર્દીઓ જ્યારે આવશે તો તેમને શું કરવું ના કરવું તે પ્રકારની સલાહ સૂચન જે છે આ કોચ ની અંદર આ સ્ટીકરના માધ્યમથી લગાવવામાં આવી હતી પડદા પણ લગાવવામાં આવ્યા હતા આપ જોશો કે અહીંયા આ પડદાઓ છે પણ તે પણ ધૂળ ખાઈ રહ્યા છે પડદા લગાવવામાં આવ્યા હતા કારણ કે આ અંદર એવું કહેવામાં આવી રહ્યું હતું કે નવ દર્દીઓ રહેશે બીજા કોચમાં અમે છીએ બીજા કોચની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે આપ જોશો કે દર્દીઓને ઓક્સિજન ના સિલિન્ડર હોસ્પિટલ ની અંદર મળતા નથી પણ અહીંયા ઓક્સિજનના સિલિન્ડર જે છે એ ધૂળ ખાઈ રહ્યા છે કોરોના હોસ્પિટલની અંદર સતત ઓક્સિજનની અછત છે ત્યારે આ ઓક્સિજનના સિલિન્ડર્સ અહીંયા ધૂળ ખાવી રહ્યા છે આ શરમજનક વાત છે અને આપ જોશો કે આની અંદર જે ઓક્સિજનનો જે સિલિન્ડર હોય છે તેને લગાવવાની જે પાઇપ હોય છે આપ જોશો તે પણ ખુલ્લી પડી છે આવી રીતે અને આ ખુલ્લી પડી છે કોઈ પણ વ્યક્તિ આની અંદર આવી શકે છે અને આ જે રીતથી ખુલ્લી પડી છે તેને લઈને તરે શું કરી શકે છે તે આપ સમજી શકો છો કારણ કે જે જગ્યા ઉપર આ કોચ મુકવા માં આવ્યું છે બિલકુલ डीआरएम ઓફિસ ની પાછળ ડિવિઝનલ રેલવે મેનેજર અમદાવાદ મંડળ ની ઓફિસ ની પાછળ આ સારવાનો વિસ્તાર છે અહીંયા જે લોકો અહીંયા આ વિસ્તારની હું વાત કરું તો અહીંયા આ વિસ્તારની અંદર ઘણી બધી ચોરીઓની ઘટનાઓ જે છે સામે આવતી હોય છે આપ જોશો કે અહીંયા જે ડસ્ટબિન ફરીથી એક વખત

હાથને પણ હું કહીશ કે બતાવે આપ જોશો કે કેટલી ડસ્ટ છે એક વર્ષથી આ કોચ જે છે એ ધૂળ ખાઈ રહ્યા છે અને કોઈ પણ રેલવે તંત્રનો જે અધિકારી છે તેની જવાબદારી લેવા માટે તૈયાર નથી અને અગાઉ ઝી ચોવીસ કલાકે જ્યારે આ રેલવે આઇસોલેશન કોચનું રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે આ કોચ કાંકરિયા યાર્ડમાં મૂકવામાં આવ્યા હતા જોકે કાંકરિયા યાર્ડ બાદ આ જે આઇસોલેટેડ કોચ છે તેને અહીંયા સંતાડીને એટલે ત્યાંથી ખસેડીને આપ જોશો કે રેલવેના અધિકારીઓની જવાબદારી છે કે તેને સાફ કરવાની હતી પણ ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ આ કોચને અહીંયા સંતાડી દેવામાં આવ્યા છે બીજી જગ્યા ઉપર એની સાફ સફાઈ ના કરી પણ તેને ખસેડીને બીજી જગ્યા ઉપર લઈ લેવામાં આવ્યા એટલે આ વાસ્તવિકતા છે એક તરફ અમદાવાદની અંદર કોરોનાનું હાહાકાર છે ગુજરાતની અંદર કોરોનાનું હાહાકાર છે ત્યારે આ સિત્તેર જેટલા કોચ આશરે બનાવવામાં આવ્યા હતા એક રીતથી આઈસીયુ ઓન વિલ રેલવે ના ટ્રેક પર એવું કહી શકાય પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા નથી મળતી આ રેલવેના જે આઇસોલેટેડ કોચ છે એ હવે આઇસોલેટેડ રહ્યા નથી હવે રેલવેના આઇસોલેટેડ કોચ છે એ ગંદકીના ઢગ બની ગયા છે ગંદકીથી અહીંયા વોશ મશીનની હું વાત કરીશ આપ જોશો તો સેનેટ જે હેન્ડવોશ છે એ અત્યારે જોઈ શકો છો કે અડધું હેન્ડવોશ અહીંયા જોવા મળી રહ્યું છે પાણી પણ અહીંયા આવી રહ્યું છે પણ દર્દીઓ માટે આ જે ઉપયોગમાં લેવાની વાત છે તો દર્દીઓ માટે ઉપયોગમાં લેવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા જે છે એ રેલવે તંત્ર તરફથી આ કોચને સુધારવા માટે ફરીથી સાફ સફાઈ થાય તે પ્રકારથી કરવામાં નથી આવી કેમ સરકાર રેલવે પ્રશાસન હરકતમાં નથી આવતું જ્યારે એક તરફ દર્દીઓને બેડ નથી મળી રહ્યા તો આ કરોડોના ખર્ચે જે બનાવવામાં આવેલા બેડ છે રેલવેના કોવિડ કોચ છે તે ઉપયોગમાં લઈ શકાય છે કેમ જે છે સરકાર અને રેલવે પ્રશાસન જે છે એ રેલવેના કોવિડ આઇસોલેટેડ કોચ એક રિયાલિટી ચેક કરી રહી છે આપ જોશો મારી પાછળ રેલવેના આ આઇસોલેટેડ કોચ જે છે એ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યા હતા પણ હવે આ રેલવેના કોચ જે છે એ રેલવેના આઇસોલેટેડ કોવિડ કોચ નથી રહ્યા એ ગંદકીના ઢગ બની ચૂક્યા છે અગાઉ ઝી ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે આ કોચ કાંકરિયા યાર્ડમાં હતા પણ હવે બિલકુલ ડીઆરએમ ઓફિસની પાછળ આ આઇસોલેટેડ કોચને સંતાડી દેવામાં આવ્યા છે આ પ્રકારની પરિસ્થિતિ અને કામ ન કરવાની જે તંત્રની જે માનસિકતા છે રેલવે પ્રશાસનની તે સામે આવી રહી છે કે કઈ રીતે આ આઇસોલેટેડ કોચને આ જગ્યા ઉપર મૂકી રાખવામાં આવ્યા છે હવે તો હું વાત કરીશ તો અહીંયા કોઈ પ્રકારથી તેનું મેન્ટેનન્સ જે છે નથી કરવામાં આવ્યું આપ જોશો કે જો કોઈ કોરોનાનું દર્દી અંદર હોય તો તેના માટે નેટ લગાવવામાં આવી હતી કે મચ્છર હોય કે મખી હોય એ માખી હોય અંદર ના આવી શકે આ પ્રકારથી તમામ નેટ પણ જે છે એ સડી ગઈ છે અને જે બીજા બીજાને તત્વો હોય છે આ સુમસામ જગ્યા ઉપર તે લોકો એ દ્વારા ફાડી નાખવામાં આવી છે આ આ એક મોટો સવાલ છે 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 જોવાનું કે કે કોચ જે એ આવી રીતે સડતા જ રહેશે ફરીથી તેને સાફ સૂફ કરીને તેને વ્યવસ્થાના ભાગરૂપે તૈયાર કરવામાં આવશે જે રીતે અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેને લઈને આ કોચનો ઉપયોગ કરવા માટે રેલવે પ્રશાસન કે સરકાર હરકતમાં આવશે કે કેમ જોકે આ કોચને સાફ કરવાની વાત કરીએ ને ફરીથી આઇસોલેટેડ કોચ બનાવવાની હું વાત કરું તો આશરે આઠ થી દસ દિવસ આ કોચને તૈયાર કરવામાં ફરીથી જઈ શકે છે સરકારને હરકતમાં આવવાની જરૂર છે રેલવે પ્રશાસનને હરકતમાં આવવાની જરૂર છે અને જે દર્દીઓને કોરોનાની સારવાર હોસ્પિટલમાં નથી મળી રહી તેમને આ પ્રકારના કોવિડ કોચ દ્વારા જે છે એ મદદ મળી શકે છે અને સરકાર અને રેલવે પ્રશાસનને જાગવાની જરૂર છે કેમેરા પર્સન અક્ષર રાવલની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા અમદાવાદ